કૃષ્ણ બાલોડા બની પકડગઢ ની અંદર અવતાર ધારણ કરો. હું તમારી પાછળ પાછળ જાઉં છું. છોડી દીધી રે મે તો મેલી રે દીધી રે જોજો સોના ની દ્વારકા મેલી રે દીધી સારી સારી થાકી ગયો અને એલા ભૂખે બહુ લાગી છે પણ તાબરી ઘોડાને ઉત્તમ મનમાં ભૂલાઈ ગયો ઈ કયું નો કેતો મને સમજાતું હતું હે ડુંગરી ને દડા બાજરા નો રોટલો છે લઈ ખાઈ લો ભગતરાજ ઓ ભગતરાજ ઓ લે આ લે આ ખાવાય ને દેતા એ ભગતરાજ ઓ બોલો બોલો શું કરો છો કાય ને જો ને આ બેઠો બેઠો ડુંગરી ને દળો ને બાજરા નો રોટલો ખાઉ છું એટલે કાય ભઈ તો છે વધુ અમર શું એવો કાય નથી ભગતરાજ હવ બહુ લાંબા પંથે થી આવ્યો છો ભૂખ પણ બહુ લાગી છે ખાવાનું કાય હે ને હા થોડો ખંડો ટુકડો હોય તો સાધુ ને આપો ને હવે હતો ઈ હું ખાઈ ગયો ને બાકી વીધું થી પાથળીઓ નાખી દીધો સો તો ખરા ક્યાં કહેશે ક્યાંક શું હોય ધાબરી ઘરે ન ભૂલાઈ ગઈ ભૂલાઈ ગઈ તો એમ કરો ભગત અન્નનો ટુકડો ન હોય તો કાંઈ નહીં હવ ભગત મને થોડુંક દૂધ પાવ ને દૂધ પાઈ દે વાલો તે બીજું એ હે પાઠણિયા દોવાને હાલો હરદી વાઠી પાઠણિયા દોવાને હાલો રે પાઠણિયા દોવાન હાલો હરદી વાટી પાઠણિયા દોવાન હાલો રે એ પાઠણિયા દોવાન બેઠો હરદી વાટી પાઠણિયા દોવાન બેઠો રે એ શેણ ગામ ધોવ દી વાટી શેણ ગામ
પ્રસાદી અમર નો લેવાય કેમ નો લેવાય તમે કઈક આમાં સમજકાર કર્યો ના કે આ બધા બકરા પાથળિયા હતા દૂધ ક્યાંથી આવે એ તો ભગવાન ની મહેરબાની કહેવાય કઈ નથી એવું છે ચાખી જો કેવું છે સામે નું તરવ દેખાય એમાં હવારે રમઝટ બોલાવતા હતા પાથળિયા બકરા ખોરા ગયા પણ ક્યાંય પાણી હતું નહીં પાથળિયા દુઈ જા બરોબર આ કઈક ચમત્કારી તો છે જ બાવો હા પાખંડી છે લાવો જાવ તે હે પાણી લા ભરવાને હાલો હરદી વાટી પાણી લા ભરવાને હાલો કેમ થયું આ પાણી હો મળી ગયું હતો ને પાણી આ કઈક સમજકારી છે ફાઇનલ છે હતું કે નતું હતું વીડામાં આવ્યું આવ્યું પરસાદી લ્યો થોડી પરસાદી લ્યો બહેરે કરી હાલો લઈ લઈ કા કેમ છે આ તો અમૃત જેવું પાણી છે હા હા પીવું છે એમ સાધુ મહાત્મા કેમ ના જાવ છો મને ભૂલી જાય છે કેટલો તોડાયો થકવી દીધો લે લાકડી ટૂંકી આવી ગઈ છે હવે ભગત મારે બહુ પંથ લાંબો છે મને મારા પંથે હાલવા દો સાધુ મહાત્મા આમ તમે જાવ છો કેમ નહીં તો કયો સાધુ ના કોઈ ઠેકાણા હોય નહીં ભગત કાઈક તો ઠેકાણું હોય ફકીર ના કોઈ ઠેકાણા હોય નહીં કાઈક ઠેકાણું હોય ભગત હો તો આમ તમે ભજન કેનું કરો છો ભજન ને હા ભજન તો દ્વારકાધીશ નું કરીશ દ્વારકાધીશ નું ભજન કરો છો હો કાઈ ફોટો બોટો ઘર માં પડ્યું કે ફોટો એક અમારું બાપા હતા ને રાખ્યું હતું એવડું એમને ગોખલામાં પીડ્યું છે આવડો ગમતું દ્વારકા ગયા છો કોઈ દી નથી ગયો આવડો થયો તો ભગવાન ને જોયા છે નથી જોયા નથી જોયા ને ના તો હવે તમારે દ્વારકા જવાની જરૂર નથી તોય કારણ કે દ્વારકા નો નાથ અખિલ બ્રહ્માંડ નો નાથ તમારી સામે ઉભો છે હરે યાદ આટલો ગુનો રે પ્રભુ મારો માફ રે કરો યાદે આટલો ગુનો રે મારાજી માફ કરો આ તમારા ગુના માફ હોય ભગત ના ગુના કોઈ દિવસ હોય નહીં વર્જી અરે ભગવાન તો આમ ક્યાં જઈ રહ્યા છો અરે ભગત આમ દ્વારકા થી આવું છું હા પોપનગઢ ની અંદર જાઉં છું રાજે આજમાલ ની ઘેરે અવતાર ધારણ કરવા જઈ રહ્યો છું ભગત અરે પ્રભુ કહો ભગત તમે મને પ્રસન્ન થયા છો આ ભગત આજમાલ રાજા ને ઘેરે અવતાર ધારણ કરવા જઈ રહ્યા છો હા ભગત
વાત તો સતી હશે ભગત, પણ હું ગામમાં જઈને કહીશ કે મને ભગવાન મળ્યા રાજમાં જઈને, બરોબર, એની કઈક નિશાની આપતા જાવ ભગત. આ મારી કંઠમાળા, હા પ્રભુ, આ તમને હોપતો જાઓ છું દ્વારકા નગરી ની અંદર, જયારે અજમલ રાજા અંદર આવ્યા ને ત્યારે આ કંઠ ની અંદર મારે માળા હતી. સમાધિ ની આરતી પણ છેલ્લી તમારા હાથે ઉતરશે, આવા સત્ય વચન છે તમને. હા પ્રભુ, માટે વેલા હાર પાછા પધારજો. ભલે પ્રભુ, પારણીએ તમારી વાટ જોઈ સરજી. ભલે પ્રભુ, હાલો ભગત. અરે યાજી કડી યારી લાકડી રે, હવે માર છોડી રે દેવી, સેવા અત્યારે રામદેવજી મહારાજનું રામામંડળ રમતો રમતો રામદેવજી મહારાજના જન્મ સુધી પહોંચી ગયું છે. રામદેવજી મહારાજનો જન્મ થાય છે, કોઈ ભાઈ બહેન હાથ પગને આટી કે બુટ સંપલ પહેરાવે તો થોડીક વાર કાઢી નાખજો.